હે એવરી વેલકમ ટુ ટાર્ગેટ જીપીએસસી ટાર્ગેટ જીપીએસસીના કરંટ અફેર્સ સેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે અગિયાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના કરંટ અફેર્સ આપણે આજે જોવા જઈ રહ્યા છે બટ હું તમને ખાસ કહેવા માગીશ કે ભાઈ આપણી આ વેબસાઇટ ઉપર તમને ગુજરાત સરકારની તમામ પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરંટ અફેર્સ દૈનિક ઇતિહાસ ધ હિન્દુ વકાબલરી જે પરીક્ષા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે તે ત્યારબાદ તમને ગુજરાતી તડપદા શબ્દો ગુજરાતી વ્યાકરણનો સમાનાર્થી શબ્દો બરાબર ધીમે ધીમે વિરુદ્ધાર્થી શબ્દો પણ એડ કરીશું ત્યારબાદ રૂઢિપ્રયોગો પણ એડ કરીશું કહેવતોને પણ એડ કરીશું શોર્ટમાં આપણી વેબસાઇટ ઉપર તમને ઘણું બધું પોઈન્ટ ઓફ વ્યૂ છે તે હું અપલોડ કરીને તમને તૈયારી માટે બેસ્ટ વેની અંદર હેલ્પફુલ થઈ શકું તે માટે તમામ પ્રયત્નો હું કરી દઉં છું રાઈટ આપણી આ વેબસાઇટને ફોલો કરી લેવાની આ બધી જ વસ્તુ આપ લોકોને મળે છે આપણી આ વેબસાઇટ ઉપર તમે અહીંયા રીડ કરી શકો છો આખી આખી વસ્તુ રાઈટ યસ હું પોતે પાંચ વર્ષથી પણ વધારે સમય કાઢાતી ટાર્ગેટ જીપીએસસી યુટ્યુબ ચેનલ જે મારી પોતાની સેલ્ફ યુટ્યુબ ચેનલ પર ભણાવી રહ્યો છું અને એકેડમી પર સાડા ત્રણ વર્ષ કરતાં પણ વધારે સમયગાળાતી બનાવી રહ્યો છું ગણિત ઇતિહાસ તાર્કિક કસોટી વારસો બંધારણ પાંચ સબ્જેક્ટ ઇતિહાસને બે ગણવાના ગુજરાતનો અને ભારતનો એટલે છ સબ્જેક્ટ તમને ભણાવી રહ્યો છું ટોપ કન્ટેન્ટ ડિલિવર કર્યા છે અને જેટલી પણ પરીક્ષાઓ અત્યાર સુધીમાં પૂછાય છે દરેક પરીક્ષાની અંદર આપણા કન્ટેન્ટમાંથી પ્રશ્નો ડેફિનેટલી આવ્યા છે તમે મને ફોલો કરી શકો છો મારી જે અનએકેડેમીની પ્રોફાઇલ લિંક છે ત્યાં તમે મારી ટેલિગ્રામ છે તેમાં જોડાઈ જજો કમ્પલસરી કારણ કે ત્યાં જ બધી લિંક તમને આવશે રોજી રોજની ડેલી કરંટ અફેર્સ માટેની વીકલી કરંટ અફેર્સ મંથલી કરંટ બધું જ અને એકેડમીમાં કોઈ પણ કેટેગરીમાં સબસ્ક્રિપ્શન કરો છો ને તો વીસ ટકા ડિસ્કાઉન્ટ છે ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ છે એઝ પર ધી સ્કીમ છે તે મળતી હોય છે ટાર્ગેટ જીપીએસસી કોડ યુઝ કરો અને સબસ્ક્રિપ્શન કરો મેળવો મહત્તમ ડિસ્કાઉન્ટ અગિયાર ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસના કરંટ અફેર્સ જોઈએ આપણે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે લખનઉમાં વીએફએસ સૌ પ્રથમ વીએફએસ ગ્લોબલ જોઈન્ટ વિઝા એપ્લિકેશન સેન્ટર જેવી એસીએફએસ ગ્લોબલ એકેડમીના ઉદ્ઘાટન સાથે રાજ્ય માટે નવું વૈશ્વિક પ્રવેશ દ્વાર શરૂ કર્યું છે ઉત્તર પ્રદેશના સીએમ છે યોગી આદિત્યનાથ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ ચંદ્રપ્રભા વન્યજીવ અભયારણ્ય દૂધવા નેશનલ પાર્ક રાષ્ટ્રીય ચંબલ અભયારણ્ય ગોવિંદ વલ્લભ પંત સાગર તળાવ કાશી વિશ્વનાથ મંદિર કિશનપુર વન્યજીવ અભયારણ્ય કાચબા વન્યજીવ અભયારણ્ય બખીરા વન્યજીવ અભયારણ્ય હસ્તિનાપુર વન્યજીવ અભયારણ્ય શાળા ચલો અભિયાન સંત કબીર એકેડમી સંશોધન કેન્દ્ર અને સ્વદેશ દર્શન યોજના પરિવાર કલ્યાણ કાર્ડ યોજના માતૃભૂમિ યોજના પોર્ટલ આ બધી જે યોજનાઓ છે તે યુપીની યોજનાઓ છે કેટલી બધી યોજનાઓ છે યુપી દ્વારા છે તે બહાર પાડવામાં આવે છે બરાબર તો યુપીની આ બધી યોજનાઓ તમારે ધ્યાનમાં રાખવાની છે પ્રશ્ન પૂછાઈ શકે છે નેશનલ પાર્ક બધા જ યાદ રાખવાના છે તેના બાદ આપણે આગળ વધીએ છીએ બેંગલુરુનો સંગીતકાર રિકી કેચ જ્યારે તેમને સૌથી તાજેતરના આલ્બમ ડિવાઇન ટાઇટ્સ માટે બેસ્ટ ઇમરઝિવ ઓડિયો આલ્બમ માટેનો ત્રીજો ગ્રેમી એવોર્ડ જીત્યો ત્યારે ત્રણ ગ્રેમી જીતનાર એકમાત્ર ભારતીય બન્યો છે બેંગ્લુરુના સંગીતકાર છે રિકી કેચ ત્રણ વખત છે તે ગ્રેમી જીતનાર એકમાત્ર ભારતીય બન્યા છે ગ્રેમી એવોર્ડ જીતનાર રાઈટ એમના તાજેતરનો આલ્બમ ડિવાઇન ટાઇટ્સ માટે બેસ્ટ ઇમર્ઝિવ ઓડિયો આલ્બમ છે મળ્યો છે આમને ઓકે તેના બાદ જો વાત કરીએ આપણે આગળ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના તુમાકુરુમાં તુમાકુરુ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપનો શિલાન્યાસ કર્યું છે તો કર્ણાટકના સીએમ છે બસવરાજ બોમાઈ થાવરચંદ ગેહલોત છે રાજ્યપાલ છે નગરહોલ નેશનલ પાર્ક બંદીપુર નેશનલ પાર્ક કુદ્રમુખ નેશનલ પાર્ક ફેમસ છે ભાષા કન્નડ છે રચના એક નવેમ્બર ઓગણીસો છપ્પનના રોજ બંદર ન્યૂ મેંગ્લોર બંદર અંશી નેશનલ પાર્ક બંદર ગઢ્ઠા નેશનલ પાર્ક ફેમસ છે વકીલ લક્ષ્મણચંદ્ર વિક્ટોરિયા ગૌરીની ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂક કરવામાં આવી તેમણે મદ્રાસ હાઈકોર્ટના અંદર વધારાના ન્યાયાધીશ તરીકે શપથ લીધા બરાબર વકીલ લક્ષ્મણચંદ્ર એડવોકેટ લક્ષ્મણચંદ્ર વિક્ટોરિયા ગૌરીની ઉચ્ચ ન્યાયતંત્રમાં નિમણૂંક કરવામાં આવે તેમણે મદ્રાસ હાઈકોર્ટમાં વધારાના ન્યાયાધીશ તરીકે શપથ લીધી છે ત્યારબાદ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની હાજરીમાં સેવ વેટલેન્સ અભિયાનની શરૂઆત કરી છે બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આ અભિયાન છે એ વેટલેન્સ સંરક્ષણ માટે સમગ્ર સમાજ અભિગમ ઉપર આધારિત છે હોલ સોસાયટી કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાએ પ્લાસ્ટિડિયા બે હજાર ત્રેવીસ ખાતે સીઈઓ કોન્કલેવની અધ્યક્ષતા કરી ભારત અને વિદેશના પ્લાસ્ટિક ઉદ્યોગના નેવું ટકાથી વધારે સીઈઓએ હાજરી આપી છે આ કોન્ફરન્સની અંદર કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પ્લાસ્ટિડિયા બે હજાર ત્રેવીસ કરીને એક કોન્કલેવ હતું અને એમાં અધ્યક્ષતા કરી છે સીઈઓ કોન્કલેવની અધ્યક્ષતા નેવુંથી પણ વધારે સીઈઓ હાજરી આપી છે ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્કોડ્રન લીડર ટુલિકા રાણી તુલિકા રાણી ભૂતપૂર્વ ભારતીય વાયુસેના અધિકારી ઉત્તર પ્રદેશ પર જી ટ્વેન્ટી સમિટની બેઠકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે કોણ ઉચ્ચ શિક્ષણ વિભાગે સ્કવોડ્રન લીડર રાણીની જી ટ્વેન્ટી સમિટ બેઠકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરી છે ભારતીય વાયુસેના અધિકારી ભૂતપૂર્વ હતા નેક્સ્ટ જીએસટી ઇન્ટેલિજન્સ ડિરેક્ટરેટ જનરલ અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ માહિતી અને જ્ઞાનના આદાન પ્રદાન તકનીકી પ્રગતિ કૌશલ્ય વિકાસ સાથે ડિજિટલ ફોરેન્સિક પ્રયોગશાળા સ્થાપવા માટે એમઓયુ કર્યા છે ડિજિટલ ફોરેન્સિકનું ક્ષેત્ર બરાબર એ ક્ષેત્રની અંદર એમઓયુ કર્યા છે આ બંને રાઈટ નેક્સ્ટ જો વાત કરીએ આપણે આગળ તરફ આઝાદ એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ હૈદરાબાદ સ્થિત પ્રિસિઝન એન્જિનિયરિંગમાં માર્કેટ લીડર છે જેને ન્યુક્લિયર ટર્બાઇન્સ માટે ક્રિટિકલ ફરતા ભાગો સપ્લાય કરનાર પ્રથમ ભારતીય કંપની તરીકે મંજૂરી આપવામાં આવી છે જો હૈદરાબાદ સ્થિત પ્રિસિઝન એન્જિનિયરિંગમાં માર્કેટ લીડર છે ન્યુક્લિયર ટર્બાઇન્સ માટે ક્રિટિકલ ફરતા ભાગો સપ્લાય કરનાર પહેલી ભારતીય કંપની છે એને મંજૂરી આપવામાં આવી છે આઝાદ એન્જિનિયરિંગ યુએસ સ્થિત કન્સલ્ટિંગ ફોમ મોર્નિંગ કન્સલ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા ગ્લોબલ લીડર એપ્રુવમેન્ટ રેટિંગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઠ્યોતેર ટકાના એપ્રોલ સાથે વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા સેવન્ટી એટ પર્સન્ટ અર્થશાસ્ત્રના પ્રોફેસર અને સંશોધક સમીકા રવિને વડાપ્રધાન ઈ એસી પી એમની આર્થિક સલાહકાર પરિષદના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા બરાબર ભારતની સ્ટાર જિમનાસ્ટ દીપા કર્માકર પર આઈટીએ દ્વારા કરવામાં આવેલા ડોપ ટેસ્ટમાં નિષ્ફળતા બાદ એકવીસ મહિના માટે પ્રતિબંધિત કરવામાં આવ્યા યુવા સંગમ નોંધણી પોર્ટલ નવી દિલ્હીમાં શરૂ કરવામાં આવી યુવા સંગમ નોંધણી પોર્ટલ નવી દિલ્હી ખાતે શરૂ કરવામાં આવી યુવા સંગમ એ એક ભારતની શ્રેષ્ઠ ભારતની ભાવના હેઠળ પૂર્વોત્તર ક્ષેત્રના યુવાન અને બાકીના ભારતના યુવાન વચ્ચે ગાઠ સંબંધ બનાવવાની વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પહેલ છે ભારતીય રેલવે તેની ભારત ગૌરવ ડિલક્ષ એસી ટ્યુરિસ્ટ ટ્રેન ચલાવીને વાઇબ્રન્ટ ગુજરાત રાજ્યના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને દર્શાવવા માટે ગરવી ગુજરાતની ખૂબ જ ખાસ ટૂર લઈને આવી છે ગુજરાતના સીએમ છે ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નાગેશ્વર મંદિર સોમનાથ મંદિર મરીન નેશનલ પાર્ક વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરી છે નરસરોવર પક્ષી અભયારણ્ય છે ત્યારબાદ કાકરાપા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ નરસરોવર નારાયણ સરોવર વન્યજીવ અભયારણ્ય નરસરોવર ફેમસ છે સરદાર સરોવર હાઇડ્રો ઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ છે પોરબંદર તળાવ વન્ય જેવો બે સ્ટેચ્યુ ઓફ યુનિટી છે બરાબર ઘણું બધું છે આપણા ગુજરાતની અંદર તે ફેમસ આપણને જોવા મળે છે તો આજના આપણે આ કરંટ અફેર્સ અહીંયા પૂર્ણ કરીએ છીએ આઈ હોપ સો કે આપ લોકોને આજના કરંટ અફેર્સ પશુ આવશે મળી રહ્યા છે આપણે નેક્સ્ટ ક્લાસમાં વધુમાં વધુ મિત્રો સુધી શેર કરો અને આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરીને તો સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો અને આપણી આ ટાર્ગેટ જીપીસીટીજી વેબસાઇટને ખાસ 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 ફોલો કરવાનું ભૂલતા નહીં બરાબર ડેલી પર્પઝ ઉપર ચારથી પાંચ પોસ્ટ છે તે આવે છે ધ્યાન રાખજો જય સોમનાથ જય દ્વારકાધીશ પડી રહ્યા છે નેક્સ્ટ ક્લાસમાં